नमस्कार एसएनबी न्यूज मां हूं दिनेश मकवाण आपનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં પવનની ઝડપ યથાવત રહેતા વૃક્ષો ધરાશાયી થવા સાથે મકાનોના છાપડા ઉડ્યા। મહેગામ નજીક દરિયામાં ઉછળતા મોજા વચ્ચે માછીમારોએ પોતાની બોટ બચાવવાના કર્યા પ્રયાસ। જંબુસર તાલુકાના ઈસરપુર ગામે પીપર જોઈ વાવાઝોડા લઈને 150 જેટલા ગ્રામજનોનું સ્થળાંતર। અંકલેશ્વરના કરારવેલ ગામે માટી ખનન ઉપર તંત્રના દરોડા, 1.25 કરોડ રૂપિયાના મુદ્દામાલ જપ્ત। ભરૂચ અંકલેશ્વર વચ્ચે જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર એસટી બસો વચ્ચે અકસ્માતની ઘટનાઓ યથાવત। સતત ગણતરીના કલાકોમાં 3 ઘટનાઓમાં અકસ્માત સર્જાયા હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લામાં પવનની ગતિ પૂર ઝડપે યથાવત રહેતા વૃક્ષો ધરાશાયી થવા સાથે છાપડા ઉડવાની ઘટનાઓ સાથે મહેગામમાં દરિયામાં ઉછળતા મોજા વચ્ચે પણ માછીમારોએ પોતાના બોટ બચાવવાના પ્રયાસો કર્યા હતા। તમારી પાસે આ પોવાડી ને બધું છે તો એનાથી શું કહ્યું? એક ખીલા મારી અને બોટ ને સપોર્ટ રાખો ને બેઠી રાખી બોટ। શુક્રવારની સવારથી જ વાતાવરણમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી અને વરસાદ સાથે અમી છાંટણા સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી, પરંતુ સતત પવનની ગતિ પૂર ઝડપે રહી હતી, જેના પગલે ભરૂચ શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગો પર પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી। ભરૂચના દહેજ રોડ ઉપર જવાના માર્ગ ઉપર જ એક મહાકાય વૃક્ષ ધસી પડ્યું હતું, જેના કારણે વૃક્ષ નીચે કેબિન દબાઈ જવા સાથે વાહન ચાલકોનો બચાવ થયો હતો। ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિકોએ પણ વૃક્ષને રોડ ઉપરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા। પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ભરૂચના ઘણા સ્લમ વિસ્તારોમાં ઘર ઉપરના છાપડાઓ પવનમાં ઉડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં ભરૂચ કલેક્ટર કચેરી નજીક માંગલ્ય કોમ્પ્લેક્સની પાછળ જ એક મકાનના છાપડા પવનની પૂર ઝડપે ગતિના કારણે ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા। સતત વાવાઝોડાની અસરો પણ ભરૂચ શહેર જિલ્લામાં યથાવત રહી છે અને પવન પૂર ઝડપે ફૂંકાતા જ ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં પણ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। ભરૂચના દશાશ્વમે ઘાટ ઉપર વાવાઝોડાની અસર જોવા મળી હતી। પવન સાથે નર્મદા નદીમાં પણ સામાન્ય મોજા ઉછળતા જોવા મળ્યા હતા। જોકે નર્મદા નદી ઉપર પણ લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે, પરંતુ વાવાઝોડાના કારણે નર્મદા નદીમાં પણ જેમ દરિયામાં મોજા ઉછળતા હોય તે પ્રમાણના જ સામાન્ય મોજા પણ નર્મદા નદીમાં ઉછળતા જોવા મળ્યા હતા, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી। એટલું જ નહીં, ભરૂચ જિલ્લાના બિપરજોય નામના વાવાઝોડાનું સંકટ વચ્ચે પણ દરિયામાં પણ મોટા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે ભરૂચ તાલુકાના મહેગામ ખાતે દરિયામાં મોટી ભરતી જોવા મળી હતી। દરિયાની ભરતી વચ્ચે પણ માછીમારોની બોટ તણાઈ રહી હોવાના કારણે કેટલાય માછીમારોએ પોતાના જીવના જોખમે પણ દરિયામાં ઉછળતા મોજા વચ્ચે પોતાની બોટોને બચાવવાના પ્રયાસો કર્યા હતા, ત્યારે ઘણા દરિયાકાંઠા ઉપર પોલીસ કાફલાઓ પણ ન મૂક્યા હોવાના કારણે દરિયા સુધી લોકો પહોંચી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે। ત્યારે મહેગામ ખાતે પણ કિનારા ઉપર લંગાડેલી બોટો ઘણી રસીઓ તૂટી જવાના કારણે ઉછળતા મોજા વચ્ચે પહોંચી જઈ હતી, જેના કારણે કેટલાય માછીમારોએ પોતાના જીવનું જોખમ ખેડીને પણ ઉછળતા મોજા વચ્ચે પણ બોટ બચાવવાના પ્રયાસો કરી રહ્યા હતા। હું નામ શું તમારું? હસમુખ
બાજી તો ખરી આવે, કોઈ નક્કી ના કેવાય એવું. એટલે આ તોફાન માં તૂટી જવાની ડાક ખરી કે ખરી વળી આપડે ભાગવાની ચા. બહુ મોટી ભરતી ખરી ને આ તો જુવાન નહી તો જો અમાસ નથી તો પણ આટલી મોટી ભરતી આવી. આપણા ગામ ના બધા માછીમારો ને આટલી બધી તકલીફો ખરી કે બહુ તકલીફ. શું નામ તમારું? અલ્પેશભાઈ. કઈ ના વતની? મેં ગામ નહીં ના. એવો સાનો ડંડો કરો? મચ્છી નો. મચ્છી બોટ નો ડંડો કરો એવું ને? હા તો આજે ભરતી મોટી આવી? આજે પહેલી વાર બારસ, હજુ તો બારસ થઈ. અમાસ ના પાણી પુણે એમના જુવાર ચડ્યા, અમાસ નો ખોટ નો જુવાર નીકળે, એટલે આ પહેલી વાર આવી. બારસ ની ભરતી પહેલી વાર થી મોટી આવી કે? હવે આ તોફાન ની દિવસે અમાસ હોત તો પાણી કઈ જાત? ગામ માં પહેરી જાત. ગામ માં પહેરી જાત, બરોબર. તમે અત્યારે કઈ છે? બોટ ચાલી ને ડૂબી જતી હતી. ડૂબી જતી હતી બોટ? એવું ત્યાં ખીલ તમારી પાસે આ પોવાડી ને બધું છે તો એનાથી શું કહ્યું? એ ખીલા માર્યા અને બોટ ને સપોર્ટ રાખ્યો ને બેઠી રાખી. એટલે મતલબ આ ડિપોર જોડ વાવાઝોડા થી તમારા બધાને બહુ અસર થઈ? એવું અસર થઈ. ચાલો ચાલો. શું નામ તમારું? મારું નામ રમેશભાઈ છે. અહિયાં મેઘમ ના વટની છો તમે? હા, હું મેઘમ ના વટની છું. એવું. શું કરો તમે ધંધો? મચ્છી નો ધંધો કરે છે. એવું. આ તોફાન તમને કેવું લાગ્યું? આ તોફાન અમારે બહુ અઘરું લાગે છે. એવું છે? હા. અને આ આટલી મોટી ભરતી આજે આવી છે બારસ ની, તો આ હિસાબે અમાસ ની ભરતી હોય તો શું થાય? અમાસ ની ભરતી હોય તો પાણી ઉપર ચડી જાય તળાવ ની પાણી પર, અને બોટો ને બહુ નુકસાન થાય. બોટો ને નુકસાન વધારે થાય. ડૂબી પણ જાય. જોખમ વાળી વસ્તુ રહે. એવું છે? બહુ તકલીફ પડી છે. પેલા હવે ખાવા પીવાનું હવે ધંધા પાણી વગર કે છોકરો શું ખાવાની હવે? ભરૂચના લિંક રોડ ઉપર આવેલી એક સોસાયટીનો યુવાન યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને તેણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એક ફ્રોડ એપ્લિકેશનમાંથી લોન લીધી હોય અને ભેજા બાજુએ યુવાનને ભારે હેરાન કરવાનું અને તેના દસ્તાવેજો સાથે તેના ફોટા પણ ઓનલાઈન મેળવી લીધા હતા. નહીં જેવી લોન યુવાને લીધી હતી, પરંતુ પિતા પાસેથી પણ ઓનલાઈન રૂપિયા લઈ ભેગા કરી આ દિન સુધી 4 લાખ રૂપિયા ભેજા બાજુને ચૂકવ્યા છે. અત્યાર સુધીમાં રૂપિયા ચૂકવવા છતાં પણ ભેજા બાજુની ભૂખ સંતોષાઈ ન હતી અને વ્યાજ પર વ્યાજ ચૂકવીને પણ રૂપિયા આપ્યા છે. પૈસા લેનારની તમામ માહિતી મેળવી લીધી હતી અને યુવાન ઓનલાઈન એપ્લિકેશનમાંથી લોન લીધી હોય અને તે પણ નહીં જેવી લીધી હોય તેનું પરિણામ ગંભીર પ્રકારનું આવ્યું છે. ભેજા બાજુના ત્રાસથી કંટાળી જઈ આખરે ગુમ થઈ ગયો હતો અને ગુમ થયા બાદ તેનું અંતિમ લોકેશન પણ ભરૂચનું કસક વિસ્તાર દેખાયો હતો અને ત્યારબાદ તે અમદાવાદની સાબર નદીમાંથી મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો અને ભેજા બાજુ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ પણ ભરૂચ સાયબર સેલમાં આપી હતી. પરંતુ ભેજા બાજુનો કોઈ અતોપતો લાગ્યો ન હતો, પરંતુ સાબરમતી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોના માથે આપ તૂટી પડ્યો હતો. દીકરાના અંતિમ સંસ્કાર ભરૂચના દશાશ્વમેધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા અને પરિવારજનોએ પણ ઓનલાઈન એપ્લિકેશનથી લોન લેતા ચેજો તેવી અપીલ કરી છે. ભેજા બાજુના બ્લેકમેલ કરી મોટી રકમ પડાવતા હોય જેનો એક યુવાન પણ ભોગ બન્યો છે. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર યુવકે આખરે જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન એપ્લિકેશન થકી લોન લેતા વિચારી લેજો તેવી અપીલ પણ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચ સ્મશાન ગૃહમાં એક આશાસ્પદ યુવાન, એક કુટુંબનો મોભી કહી શકાય તેવા એક યુવકનો મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવેલો. પૂછપરછ કરતા, તપાસ કરતા જાણવા મળેલ કે તેણે ઓનલાઈન લોન લીધી હતી અને તેના રૂપિયા પણ એણે 3-4 લાખ રૂપિયા ચૂકવી દીધેલા હતા. પણ છતાં પણ એના જે ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી, એના જે ફોટા હતા તેને ન્યૂડ કરી અને બીજી અન્ય યુવતીઓ સાથે મેળવી અને આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી આ યુવકને ગભરાવી ફોસલાવી અને એની પાસેથી પૈસા પડાવવામાં આવી રહેલા હતા. આ વાત અને એના ફોટા ફેસબુક પર વાયરલ થઈ જશે તે વાતને લઈ ગભરાઈ ગયેલ કેમિકલ એન્જિનિયર યુવક
પોતાનું ઘરમાં અને ફેમિલીમાં શું મોં બતાવશે તે ધ્યાનમાં રાખી ગઈકાલ બે દિવસ આજથી બે દિવસ પહેલાં તે પોતાના ઘરેથી ઘર છોડીને ભાગી ગયેલ અને આજરોજ તેનો સવાર વહેલી સવારમાં અમદાવાદની સાબરમતી ખાતેથી તેનો મૃતદેહ મળી આવેલ. હું મીડિયાના માધ્યમથી આજના યુવકોને કહેવા માગું છું, યુવક યુવતીઓને, કે આવી ઓનલાઈન જે લોભામણી સ્કીમો છે તેની અંદર જવું ના જોઈએ. એકવાર કોઈક તકલીફ આવે તો મા બાપ, પરિવાર કે પોતાના કોઈક મિત્રને આની જાણ કરવી જોઈએ. અને ઓનલાઈનની દુનિયામાં પોલીસ, આજે ભરૂચ પોલીસ કે ગુજરાત પોલીસ સાયબરના જે કંઈ પણ ક્રાઇમ થાય છે એમાં પૂરેપૂરી મદદરૂપ થાય છે અને પોલીસ સતત મદદમાં રહેતી હોય છે. તો આવી કંઈક તકલીફ આવે તો તેની જાણ પોલીસને પણ કરવી જોઈએ, જેથી કરી અને આજે જે આ પરિવારનો યુવક અને મોભી ગયો છે એ દેશનું અને આપણા ગુજરાતનું ભાવિ કહેવાય. કેમિકલ એન્જિનિયર તરીકે તે પોતે ફરજ અભ્યાસ કરતો તેવા યુવક આજે જીવ ગુમાવેલો છે, જેથી કરીને આજના યુવક યુવતીઓ આવો કોઈ પણ ઓનલાઈન સ્કીમોની અંદર જવું ના જોઈએ અને જેથી કરીને આવો જીવ ગુમાવવાનો વારો ન આવે. મુલદ નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇકો સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 48 ઉપર ડુપ્લિકેટ નંબર લગાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનું વહન કરતી મારુતિ ઇકો ફોર વ્હીલ કારનો ફિલ્મી ઢબે પીછો કરી 65,615 પ્રોહિબિશનનો જથ્થો તથા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે કુલ 3,72,845 મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. ભરૂચ LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેશનલ હાઈવે 48 ઉપર મારુતિ ઇકો ગાડી નંબર GJ15CM6873 સુરત તરફથી આવી વડોદરા તરફ જાય છે. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે બાતમીના આધારે અંકલેશ્વરથી ભરૂચ જતા ટ્રેક ઉપર મુલદ બ્રિજના દક્ષિણ છેડે વોચમાં હતા. તે દરમિયાન મુલદ બ્રિજના સર્વિસ રોડ મારફતે નીચે બ્રિજ નીચે જતા જ પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો અને બાતમી મુજબ ગાડી હોવાનું કન્ફર્મ થયું હતું, જેના કારણે ગાડીની અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી વિજય ઉર્ફે વિજુ કાંતિ રોહી રહે વડોદરા નામની ધરપકડ કરી હતી, જ્યારે ધમા વડોદરા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. ટુર્નામેન્ટ 12 વર્ષ પછી ભરૂચ મુકામે થઈ રહી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન સ્પોર્ટ્સ ક્લબ GNFCના સહકારથી કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, કચ્છ, રાજકોટ, નવસારી, આણંદ સહિત ગાંધીનગર અને અન્ય જિલ્લામાંથી પણ ખેલાડીઓએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની ટોટલ એન્ટ્રી 600 છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. GNFC સેકન્ડ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023નું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા GNFC સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ અને GNFC કંપનીના સહકારથી થયેલ છે. આ ટુર્નામેન્ટ 15 જૂનથી 18 જૂન 2023 સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં જુદા જુદા ડિસ્ટ્રિક્ટના 600થી વધુ પાર્ટિસિપેન્ટ્સે પાર્ટ લીધો છે. આ ટુર્નામેન્ટ 11, 13, 15, 17, 19 અને અબાવ 19 ગર્લ્સ, બોયઝ, મેન્સ એન્ડ વિમેન્સ એ તમામ કેટેગરીનો આમાં સમાવેશ થયેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા મેજર રેન્કિંગ ટુર્નામેન્ટ જે રેન્કિંગ ખેલાડીઓ છે જેવા કે ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેઓ ગુજરાતના નામાંકિત ખેલાડીઓમાં સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ભરૂચ જિલ્લામાં સાંસદ યોગની સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ભરૂચ દ્વારા સાંસદ યોગની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં તપોવન સંસ્કાર કેન્દ્ર જાડેશ્વર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા, મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, દિનેશભાઈ પંડ્યા સહિત જાગૃતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં 4 વય ગ્રુપના કરવામાં આવી હતી, જેમાં A 9 થી 19 વર્ષ સુધીના તથા B માં 20 થી 35 વર્ષ સુધીના અને C માં 36 થી 60 વર્ષ સુધીના અને D 60 વર્ષથી વધુ વયના તમામ ભાઈ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 74 ભાઈઓ અને 116 બહેનો એમ કુલ 190 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક ગ્રુપમાંથી એક ભાઈ અને એક બહેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
એમ કુલ 8 વિજેતા જાહેર થયા છે. વિજેતા થનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આમ ખેલાડીઓએ પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા. સાચા અર્થમાં કહીએ તો દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે આ 9 વર્ષ સમય દરમિયાન ખૂબ સુંદર પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં કામો થયા છે. એના જ ભાગરૂપે દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત યુવાનોને સારી રહે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે ઈચ્છે છે કે દેશના નાગરિકનું સ્વાસ્થ્ય સારું હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાપૂર્વક એ કામ કરવાનો છે. તે એના ભાગરૂપે યોગને પણ તેમણે ખૂબ ભાર મૂક્યો છે, આ રમતો પર તેમણે ખૂબ ભાર મૂક્યો છે. તો એના ભાગરૂપે આજે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર સાંસદ સ્કેલ મહાપ્રધાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમાંથી ઉપસ્થિત યુવાનોને કે યોગનું કેટલું મહત્વ છે, રમતનું કેટલું મહત્વ છે, અને દેશના 9 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરેલા જે કામો જે છે એની પણ અમે એમની સમક્ષ યુવાનો સમક્ષ વાત મૂકી, અને આવનારા દિવસોમાં આ જ યુવાનોએ દેશના વિકાસમાં તેમનું શું યોગદાન હશે એ અમે પણ એમને માર્ગદર્શન કર્યા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય આદરણીય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન, સંસ્થાના વડા તપોવન આશ્રમના દિનેશભાઈ પંડ્યા, ધર્મેશભાઈ મિસ્ત્રી, અન્ય મહાનુભાવો આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉપસ્થિત રહ્યા. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરુણ્યકાંડ, કૃષ્ટિકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, એમાંથી 5મો અધ્યાય સુંદરકાંડ છે. એવું કહેવાય છે કે જો તમે આખું રામ ચરિત માનસ વાંચી શકતા નથી તો ફક્ત સુંદરકાંડના પાઠથી જ તમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. સુંદરકાંડમાં ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીની શક્તિ અને વિજયનો ઉલ્લેખ કરાયો છે, જેમાં હનુમાનજી દ્વારા માતા સીતાની શોધ અને રાક્ષસોના સહારનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાના આશીર્વાદ પણ રામજીના ભક્તો પર રહે છે અને હનુમાનજીના મહિમાની પણ સ્તુતિ રહી છે. આ જ કારણ છે કે સમગ્ર રામ ચરિત માનસના સુંદરકાંડને એક વિશેષ મહત્વ છે. આ સુંદર કાવ્યની રચનાને ભરૂચ શહેરના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મંદિરમાં 11મા પાટોત્સવ નિમિત્તે મંદિર સંચાલકો દ્વારા શ્રી સંદીપભાઈ પુરાણીના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું પાઠનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગત રાત્રિના 2 સરકારી બસ ચાલકોએ પૂરપાટ ઝડપે ગાડી હંકારી લાવી અલગ અલગ 2 અકસ્માતો સર્જ્યા હતા, જેના કારણે બ્રિજને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે ઇકો કારને સવારને પણ બચાવ થયો છે. સરકારી એસટી બસથી વારંવાર થતા અકસ્માતથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરાઈ રહી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની જાણે દશા બેઠી હોય તેમ માલુમ પડી રહ્યું છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલો બ્રિજ હાલમાં સરકારી બસોના કારણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. પૂરપાટ ઝડપે ચાલતી એસટી બસોના ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે. ગત રાત્રે 2 અલગ અલગ બનાવમાં સુરત તરફથી ભરૂચ આવતી સરકારી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતા ઇકો ગાડીને નુકસાન સાથે અંદર બેસેલા ડ્રાઈવર સહિત અન્યોનો બચાવ થયો હતો. જ્યારે બીજો બનાવ પણ રાત્રિના 1 વાગ્યાના સુમારે ભરૂચ તરફના નર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી બસ ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી ડિવાઈડર સાથે ભટકાઈ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે
ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સરકારી બસોને અવર જવર માટે પરવાનગી આપવામાં આવતા જ બસના ચાલકો પણ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના પૂરપાટ ઝડપે બસો હંકારી રહ્યા છે, જેના કારણે છેલ્લા બે જ દિવસમાં 8થી વધુ અકસ્માતો માત્ર એસટી બસથી થયા હોવાનું સામે આવી રહ્યું છે। ભરૂચમાં વાવાઝોડાને લઈ શાળાઓમાં મોડે મોડે પણ રજા જાહેર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા। भरूच जिला में वावाझोड़ा ने लई भरूच जिला शिक्षण अधिकारी पण मोड़े मोड़े शैक्षणिक शालाओं में रजाओ जाहिर करी हती। भरूच जिला नी तमाम शालाओं में शिक्षण विभाग द्वारा रजा जाहिर कराई हती। तंत्रए मोड़े मोड़े निर्णय लई रजानो निर्णय आचार्य पर छोड़ता विद्यार्थियों ने वालीओ परेशान थया था। सवारनी शालाओं में मोटा भागना वालीओ ने विद्यार्थियों ने भारे हालाकी भोगवी पड़ी हती। तंत्र सहित शालानी बेदरकारी ने लईने वालीओ ने भारे हालाकी भोगवी पड़ी थी। विद्यार्थियों नी वान अने शालाए जता बाळकों ने पण शालामांथी परत મોકલવામાં આવ્યા હતા, જો કે સોશિયલ મીડિયાના જમાનામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવી આક્ષેપ થઈ રહ્યો છે। શૈક્ષણિક શાળાઓમાં શિક્ષકો પણ હાજર હતા, પરંતુ વાવાઝોડાની આગાહીના કારણે શાળાઓમાં રજા જાહેર કરી હોય, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા રાત્રિના સમયે જ સોશિયલ મીડિયા ઉપર આનો પ્રચાર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા। જંબુસર તાલુકાના ઈસનપુર ગામે બીપર જોઈ વાવાઝોડાને લઈ 150 જેટલા ગ્રામજનોનું સ્થળાંતર કરાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। જંબુસર તાલુકાના ઈસનપુર ગામે પણ બીપર જોઈ વાવાઝોડાને લઈ 150 જેટલા ગ્રામજનોનું સ્થળાંતર કરાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઈસનપુર જામડી ગામે 35 જેટલા મકાનોમાં 150 માણસો વસવાટ કરી રહ્યા હતા। જંબુસરના ઈસનપુર જામડી ગામે 150 જેટલા ગ્રામજનો અહીં વસવાટ કરી રહ્યા હતા। તમામ ગ્રામજનો સલામતીના ભાગરૂપે જંબુસરમાં સ્થળાંતર કરાયું છે। જંબુસર મામલતદાર અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાત કરી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। જંબુસર નાયબ પોલીસ અધિક્ષકનો કાફલો પણ દરિયા કિનારે આવી પહોંચ્યો હતો। સમગ્ર ઘટનામાં લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। રણજીતભાઈ ફતેસિંહ ચૌહાણ, અહીંયા કેટલા માણસોને સ્થળાંતર કર્યા છે? 200 કે 180 એટલું માણસને સ્થળાંતર કર્યું છે જંબુસર। ક્યાં ગયા છે લોકો બધા? વગાવાલે ને એમના પોતાના મકાન છે ત્યાં। ભરૂચ જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારી સહિત અંકલેશ્વરના ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર હાઈવા ટ્રકોમાં લઈ જવાતી કામગીરી ચાલતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી અંકલેશ્વર તથા મામલતદાર તથા પોલીસ સ્ટાફ સાથે રાખી અચાનક તપાસ કરતા માટી ભરી આવતી ટ્રકોના ડ્રાઈવરો પાસેથી રોયલ્ટીની પાસ માંગણી કરતા ટ્રક ડ્રાઈવરો પાસે રોયલ્ટી પાસ ન હોવાથી વધુ તપાસ અર્થે જતા કરાવેલ અંકલેશ્વરમાં સર્વે નંબર 85 વાળી જમીન હોવાનું સ્થળ પરના હાજર ઈસમો તલાટી ક્રમમંત્રી સરપંચ ટ્રકના માલિકે જણાવાયેલ કે તેઓ સાદી માટી ખોદકામ કરવા પરમિટ લીધેલ નથી। સદર સર્વે નંબરમાં અનઅધિકૃત સાદી માટી ખોદકામ કરવામાં આવેલ છે, જેથી સદર કામે સ્થળ ઉપરથી સાદી માટી વહન કરતા કુલ 5 વાહનો જેવા કે હાઈવા અંદાજે 1,25,00,000 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। 5 ટ્રકો પૈકી 3 ટ્રકમાં સાદી માટી ભરેલ અને 2 ટ્રક ખાલી પકડી પાડી હતી અને રાજપીપળા ચોકડી નજીક આવેલ વજન કાંટા ઉપર વજન કરાવી તાલુકા સેવા સદન પૂર્વ દિશામાં 5 હાઈવા ટ્રકો રાખવામાં આવેલ છે। ટ્રકો અંગે રોજમકામ સીઝર હુકમ કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હસ્તક ફરજ પરના પોલીસ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલ છે। સ્થળ પર મળેલ તમામ 5 હાઈવા ટ્રકોને સીઝર હુકમ કરી અંદાજિત 1,25,00,000 મુદ્દામાલ જપ્ત કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં પવનની ઝડપ યથાવત રહેતા વૃક્ષો ધરાશાયી થવા સાથે મકાનોના છાપડા ઉડ્યા। મહેગામ નજીક દરિયામાં ઉછળતા મોજા વચ્ચે માછીમારોએ પોતાની બોટ બચાવવાના કર્યા પ્રયાસ। જંબુસર તાલુકાના ઈસરપુર ગામે પીપર જોઈ વાવાઝોડાને 150 જેટલા ગ્રામજનોનું સ્થળાંતર। અંકલેશ્વરના કરારવેલ ગામે માટી ખનન ઉપર તંત્રના દરોડા, 1,25,00,000 ઉપરાંતના મુદ્દામાલ જપ્ત। ભરૂચ અંકલેશ્વર વચ્ચે જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર એસટી બસો વચ્ચે અકસ્માતની ઘટનાઓ યથાવત। સતત ગણતરીના કલાકોમાં 3 ઘટનાઓમાં અકસ્માત સર્જાયા હોવાના અહેવાલ। તો આ હતા ત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।